ભુજમાં જૈન વિમેન સ્વિંગ ભુજ દ્વારા શહેરની બહેનો માટે નિઃશુલ્ક ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન શહેરના છતરડી તળાવ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં યોગ ટ્રેનર તરીકે પતંજલિ કચ્છ જિલ્લા મહિલા પ્રભારી લતાબેન વોરા દ્વારા સેવા આપવામાં આવી હતી. યોગ શિબિરના પ્રથમ દિવસે કડુ કરિયાતાનું નિઃશુલ્ક વિતરણ શાંતિનિકેતન ટ્રસ્ટ દ્વારા કરાયું હતું. ત્રિદિવસીય યોગ શિબિરમાં ભુજ શહેરમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. ભુજ જૈન વિમેન સ્વિંગ દ્વારા 40 દિવસમાં કારોબારી સભ્યો દ્વારા 4થો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. શિબિરના છેલ્લા દિવસે યોગ ગરબાની સાથે આયુર્વેદિક ઔષધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. શિબિરનું આયોજન પ્રમુખ ગીતાબેન પારેખ, મંત્રી પૂર્વી બાબરિયા તથા કારોબારી સભ્યો જાગૃતિ શાહ, જલ્પા શાહ, કાજલ ગાંધી, ફેની શાહ, સરલા દોશી, વૈશાલી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. હું ગીતા પારેખ અને હું જૈન વુમન સ્વિંગની પ્રમુખ છું. જૈન વુમન સ્વિંગ એ સમસ્ત જૈનોનું એકમાત્ર એવું ગ્રુપ છે કે જેમાં સમસ્ત જૈન બહેનો એક સ્ટેજ પર કાર્ય કરે છે, અને માત્ર 40 દિવસના ટૂંકા ગાળામાં જ અમારા મંડળનો આ 4થો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં અમે 3 દિવસીય યોગા શિબિરનું આયોજન કરેલું છે સમસ્ત ભુજની બહેનો માટે. અને આ શિબિરમાં અમારા ટ્રેનર તરીકે લતાબેન કાંતિલાલ વોરા, કે જેઓ પતંજલિ કચ્છ જિલ્લાના મહિલા પ્રભારી પણ છે, એમણે સેવા આપી છે. એમણે ખૂબ જ સુંદર રીતે અમને યોગા, એના આસનો અને આજે લાસ્ટ ડેના અમને યોગના ગરબા પણ કરાવ્યા અને સાથોસાથ આયુર્વેદિક ઔષધિઓ વિશે પણ ખૂબ જ સુંદર માહિતી આપેલ હતી. અને આમાં સમસ્ત ભુજની બહેનોએ ખૂબ જ સારી સંખ્યામાં ભાગ લઈ અને અમને પ્રોત્સાહિત કર્યા હતા. અમે હર ટાઈમ આવા નવા પ્રોજેક્ટ લઈને આવતા રહીશું.